नमस्कार मित्रों, विजन जीपीएससी में तमारू स्वागत छे। मित्रों, नवा वर्ष ने शुरुआत थई गई छे अने जे लोको आ 31 डिसेम्बर अने नवा वर्ष नी उजवणी करी रह्या हता तो ए फरी वखत पोतानी तैयारी में हवे ध्यान आपे, कारण के वर्ष 2023 छे एमां घणी बधी वेकन्सीओ आववानी छे अने तमे जे सपनुं जोई रह्या छो के तमे सरकारी नोकरी मळे तो ए पण तमारुं पूरुं थई शके छे, पण ए माटे तमारे मेहनत करवी पड़शे अने ए साथे साथे भगवानने प्रार्थना करो, भगवान पर श्रद्धा राखो अने तमे जेटलू मेहनत करशो एनो फल तमने डेफिनेटली मळशे जते। कारण के आ वर्षमां जोईए तो हजी जीपीएससी कैलेंडर नथी आव्युं, ए साथे साथे हजी जे पंचायत बोर्ड द्वारा जे तलाटी मंत्रीनी एक्जाम छे, क्लार्कनी एक्जाम छे अने ए साथे साथे गुजरात गौ सेवा पसंदगी मंडळ छे तो एनी पण घणी बधी परीक्षाओ छे એ આ વર્ષમાં યોજાવાની છે, એટલે તમે ખાસ કરીને તૈયારી તો તમારી કન્ટિન્યુટી રાખજો જ તે। તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ અને 2 જાન્યુઆરી 2023 નું જે વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર છે તો એ જોઈ લઈએ। અને એ સાથે મિત્રો, આજના આ લેક્ચરની જે પીડીએફ છે તો એ પીડીએફ તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી મળી જશે, જે ટેલિગ્રામ ચેનલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। સૌપ્રથમ મિત્રો, આપણે સૂચિ જોઈ લઈએ, એટલે કે આજે આપણે કયા કયા ટોપિકો કવર કરવાના છીએ તો એ જોઈ લઈએ। તો આજે ટોટલ આપણે 10 ટોપિકો હશે, એમાં રમતગમત, એનઆરડીસી વિશે જોવાના છીએ, પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર, ત્યાર પછી યોજના જોવાના છીએ, રેલવે વિશે માહિતી જોશું, ટેકનોલોજી પ્રોજેક્ટ વિમોચન વિશે વિશ્વ લેવલ પર શું થઈ રહ્યું છે તે જોવાના છીએ, અને એક સ્પેશિયલ નિધન થયું છે તેના વિશેની માહિતી આપણે જોવાના છીએ કે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો આપણે રમતગમતની શરૂઆત કરીએ, તો રમતગમતમાં શું છે તો હરિયાણાની જે ટીમ છે એ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ક્વોલિફાયરનો ખિતાબ જીતી લીધો છે, અને આજે ખિતાબ જીત્યો છે એ કઈ એજ કેટેગરીમાં જીતી છે તો એ છે અંડર 18 એટલે 18 વર્ષથી ઓછી વયની જે આખી એજ કેટેગરી છે તો એમાં હરિયાણાએ આ ખિતાબ છે એ જીતી લીધું છે। હવે ઝારખંડ છે તો એ 4 નંબરે રહ્યું છે અને ઓડિશા છે એ 3 નંબરે રહ્યું છે, એ તમે ખાસ કરીને જોઈ લેજો। અને આવતા વર્ષે જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ યોજવાની છે તો એમાં હાલ જોઈએ તો હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ આ 4 જે ટીમો છે એ ક્વોલિફાય થઈ ગઈ છે, બરાબર। હવે કેન્દ્રીય યુવા બાબત અને રમતગમત મંત્રાલય વિશેની વાત કરીએ તો એના મંત્રી છે શ્રી અનુરાગ ઠાકુર સાહેબ, એટલે તમે ખાસ કરીને જોઈ લેજો। ત્યાર પછી જોઈએ તો એનઆરડીસી, હવે આપણને એમ થશે કે ભાઈ આ એનઆરડીસી નું ફૂલ ફોર્મ શું થાય છે તો નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરોબર, એટલે કે નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એ એનઆરડીસી નું ફૂલ ફોર્મ થાય છે। તો એમાં આપણા જે ડોક્ટર જીતેન્દ્રસિંહ છે તો એમને એનઆરડીસી ખાતે ઇક્યુબેશન સેન્ટરનું ઉદઘાટન કરી દીધું છે, અને આજે એનઆરડીસી છે તો એ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે, અને એનઆરડીસી છે એ એકમાત્ર રાષ્ટ્રીય જાહેર એકમ છે જે જાહેર ભંડોળવાળી સંશોધન સંસ્થાઓ દ્વારા વિકસિત લેબ તકનીકોને ઉદ્યોગમાં લઈ જવા માટે સેવાઓ પૂરી પાડે છે। તો તમે ખાસ કરીને જોઈ લેજો, આમાં સવાલ પડી શકે છે કે ભાઈ આપણે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે તો એમાં જવાબ છે ડોક્ટર જીતેન્દ્રસિંહ, અને ત્યાર પછી પૂછાઈ શકે છે કે ભાઈ નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું ફૂલ ફોર્મ શું થાય છે તો એ તમે જોઈ લેજો। એટલે આ આ જે ટોપિક છે આમાં આ આટલા મુદ્દાઓ છે એ ખૂબ જ આઈએમપી છે। હવે આપણે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર વિશેની વાત કરીએ તો દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો છે તો એની સંખ્યા છે 9000 કરતા પણ વધી ગઈ છે। હવે આ જોઈએ તો જન ઔષધિ કેન્દ્ર છે તો એનું મુખ્ય કાર્ય શું છે તો એનું જે મુખ્ય કામ છે એ સસ્તી દવાઓ અને સારી દવાઓ આપવાનું છે, કારણ કે આપણા દેશમાં ઘણા ગરીબો હોય છે અને ઘણા વંચિત લોકો હોય છે તે મોંઘી મોંઘી દવાઓ એફોર્ડ નથી કરી શકતા, તો એ માટે આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છે તો એની સંખ્યા છે એ વધારી રહ્યા છીએ, અને આ જે યોજના છે એની શરૂઆત 2008માં કરવામાં આવી હતી ત્યારે એનું નામ છે એ જન ઔષધિ યોજના હતી, જે 2016માં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનું નામ અપાયું હતું, અને સરકારે એવી વિચારણા કરી રહી છે કે વર્ષ 2025 સુધીમાં ટોટલ છે એ 1 લાખ કરતા પણ વધારે જે જન ઔષધિ કેન્દ્ર છે એ ખોલવાનું લક્ષ્ય સાથે હાલ ચાલી રહી છે, અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોણ છે તેમાં જવાબ છે મનસુખભાઈ માંડવિયા। ત્યાર પછી યોજના જોઈએ તો યોજનાનું નામ શું છે તો પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના, મિત્રો જોઈ લેજો શું નામ છે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના, હવે આ યોજના છે તો એના અંતર્ગત 650,000 પણ વધુ ગામોને આવરી લેવાનું હાલ સરકાર વિચારી રહી છે, અને આ જે ગામો છે તેનો મુખ્ય હેતુ શું છે તો દેશના જે આદિવાસીઓ ની વધુ વસ્તીવાળા જે ગામો છે તેને સંકલિત કરવા માટે અને એનું વિકાસ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જે માટે કેન્દ્ર સરકાર છે એ 1,800 જે કરોડ રૂપિયા છે એ રકમ હાલ ફાળવી રહી છે, અને આ જે ગામો છે જ્યાં આદિવાસીઓની વસ્તી વધારે છે તો એ ગામોનો સામાજિક અને આર્થિક વિકાસ થાય તો તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, અને આ યોજના અંતર્ગત કેવા કેવા ગામોને આપણે સમાવેશ કરીશું તો જે ગામમાં 50%થી પણ વધુ જે આદિવાસી વસ્તી છે એવા ગામ અને કુટુંબો છે તો એવા આદિવાસી કુટુંબોને ધ્યાનમાં રાખીને તે ગામો આપણે સિલેક્ટ કરવાના રહેશે, અને એ સાથે જોઈએ તો ટોટલ જે છે એ 36,428 જે ગામો છે એના આદર્શ આદિજાતિ ગામ તરીકે વિકસાવવાનું હાલ કામ છે એ હાથ ધરવામાં આવ્યું છે, અને આજે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના છે તો એનું જે કાર્ય છે એ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે। ત્યાર પછી યોજનામાં જોઈએ તો યોજનામાં શું છે તો કેન્દ્ર સરકારે એવો ડિસિઝન લીધું છે કે આવનારા જે 1 વર્ષ છે એટલે વર્ષ 2023માં જે 81 કરોડ જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ જે લોકો આવે છે જેની સંખ્યા આપણે જોઈ ગયા કે 81 કરોડ છે તો એ લોકોને 2023 દરમિયાન મફત અનાજ આપવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યાર પછી રેલવે વિશેની વાત કરીએ તો રેલવેમાં શું છે તો રેલવેમાં જે રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી જે અધિકારી છે તો એમની નિમણૂક કરવામાં આવી છે, તેમનું નામ શું છે તો શ્રી અનિલ કુમાર લાહોટી છે એ
રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. મિત્રો આ યાદ કરી લેજો, આવનારી સમયમાં આવનારા સમયમાં કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે રેલવે બોર્ડના હાલના અધ્યક્ષ કોણ છે, તો એમાં જવાબ આવશે શ્રી અનિલ કુમાર લાહોટી. ત્યાર પછી ટેકનોલોજી જોઈએ, તો ટેકનોલોજી શું છે, તો આ વર્ષે એટલે કે 108મી જે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ છે તો એને સંબોધન છે એને કોને કર્યું છે, તો પ્રધાનમંત્રીએ કર્યું છે. અને આ વર્ષનું જે થીમ છે જેને વિષયવસ્તુ કહે છે તો એ છે મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી. મિત્રો ખાસ કરીને યાદ રાખી લેજો, કારણ કે જીપીએસસીની પરીક્ષામાં થીમ છે એ ઘણી બધી પૂછાઈ જતી હોય છે, તો આ ખૂબ જ ઉપયોગી થશે. શું છે આ વર્ષની જે થીમ છે એ, તો મહિલા સશક્તિકરણ માટે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો તમે ખાસ કરીને જોઈ લેજો. અને બાળ વૈજ્ઞાનિકોનો રસ અને સ્વભાવ કેળવવા માટે બાળ સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવા માટે પણ આ હાલ જે સરકાર છે એ વિચારી રહી છે. અને એ સાથે સાથે બાયો ઇકોનોમી યુવાનોને કૃષિ તરફ આકર્ષવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા અને આદિજાતિ વિજ્ઞાન કોંગ્રેસનું પણ આયોજન કરવા માટે હાલ જે ગવર્નમેન્ટ છે એ વિચારી રહી છે. ત્યાર પછી પ્રોજેક્ટ વિશે જોઈએ, તો પ્રોજેક્ટ શું છે, તો ગુજરાતમાં જે 17 જિલ્લાઓ છે એ 17 જિલ્લાઓમાં અપસ્કેલિંગ ઓફ ધ મિત્રો પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે. અને આજે અપસ્કેલિંગ ઓફ ધ મિત્રો છે તે શા માટે લાગુ કરવામાં આવશે, તો વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આજે યોજના છે એ લાગુ કરવામાં આવશે. હવે આ યોજના છે તો એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે તો એના દ્વારા આ પ્રોજેક્ટ છે એ લાગુ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તાપી જિલ્લામાં જે 200 જેટલા આપદા મિત્રો છે જેને SDRF એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ કહીએ આપણે, બરોબર. SDRF નું ફૂલ ફોર્મ શું થાય છે, તો સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ. તો એ વાવ સુરત ખાતે તાલીમબદ્ધ કરાઈ રહ્યા છે, કેટલાની સંખ્યામાં, 200ની સંખ્યામાં. અને શા માટે કરી રહ્યા છીએ, તો વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ આ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. અને તાલીમ બાદ તમામ મિત્રોને ઇમરજન્સી રેસ્ક્યુ કીટ પણ આપવામાં આવશે તેવી ઘોષણા NDRF અને SDRF દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી વિમોચન જોઈએ, તો વિમોચન શું છે, તો પાળિયાદમાં જે વિહળધામ છે તો એ વિસામણ બાપુની પોસ્ટલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું છે. હવે મિત્રો આજે પાળિયાદ છે તો એ પાળિયાદ ક્યાં આવેલું છે, તો એ પાળિયાદ છે એ બોટાદ જિલ્લામાં આવેલું છે. અને વિસામણ બાપુ છે તો એમને 250 વર્ષ જૂની પાળિયાદની આ જે ગાદી છે તો એમના પ્રથમ જે ગાદીપતિ છે તો એ વિસામણ બાપુના નામને આજે કેન્દ્ર સરકાર પણ યાદ કરી રહી છે અને એમના નામ પરથી તે આજે પોસ્ટલ ટિકિટ છે એનું વિમોચન કરવામાં આવ્યું છે. અને કેન્દ્રીય જે મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ છે એ અને મંત્રી દેવુસિંહ ચૌહાણ છે તો એમને આજે ટિકિટ છે એનું વિમોચન કર્યું છે. ત્યાર પછી વિશ્વ જોઈએ, તો વિશ્વમાં શું છે, તો આપણને ખબર છે કે ભાઈ વર્ષ 2022-23 નું જે G20ની જે અધ્યક્ષતા છે એ ભારત પાસે છે અને ભારત છે એ હાલ 200 જેટલી બેઠકો યોજવાનું હાલ વિચારી રહ્યું છે. તો આ 200 બેઠકોમાંથી હાલ તો 20 બેઠકો છે તો એ 20 બેઠકો પૂરું પણ કરી દેવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ 200 બેઠકો એ ગોઠવવામાં આવવાની છે. અને એની જે મેઇન બેઠકો છે, જેમ બેઠકોમાં તમામ જે G20ના જે સભ્ય દેશો છે એના મુખ્ય જે પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય એ ભાગ લેવાના છે, તો એની એનું જે આયોજન છે એ September 2023માં કરવામાં આવનાર છે, તો એ પણ તમે ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી જોઈએ, બ્રાઝિલમાં ડાબેરી નેતા લુઈસ ઇનાસિયો લુલા દા સિલ્વા આજે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. અમિત્ર બ્રાઝિલ છે એ ખૂબ જ ભારત માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બ્રાઝિલ છે એ બ્રિક્સ જે સંગઠન છે તે એમાં પણ એનો સમાવેશ થાય છે, જે આ 5 દેશોનો આખો સમૂહ છે, બરાબર. એમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે, એટલે તમે ખાસ કરીને જોઈ લેજો, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો યાદ રાખી લેજો કે લુઈસ ઇનાસિયા લુલા દા સિલ્વા છે તો એ બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અને આની પહેલાના રાષ્ટ્રપતિ કોણ હતા, તો એની પહેલાના રાષ્ટ્રપતિ છે એ શ્રી બોલ્સોનારો હતા, જેનું આખું નામ શું થાય છે, જેર બોલ્સોનારો, એટલે તમે ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી નિધન જોયે, તો નિધન કોનું થયું છે, તો ખ્રિસ્તી ધર્મના જે ભૂતપૂર્વ સર્વોચ્ચ વડા હતા જેનું નામ શું છે, તો પોપ એમેરાઇટ છે, તો એમનું નિધન થઈ ગયું છે. અને હાલના જે ધર્મગુરુ છે, તો એની વાત કરીએ તો હાલના જે ધર્મગુરુ છે એ પોપ ફ્રાન્સિસ છે, એટલે તમે ખાસ કરીને યાદ રાખી લેજો. જે વેટિકન સિટી જે છે સૌથી દુનિયાનું જે સૌથી નાના નાનો દેશ છે વેટિકન સિટી, તો એના જે મુખ્ય રાષ્ટ્રપતિ તરીકે પણ એમની જે ગણના કરી શકીએ છીએ. હવે મિત્રો આજના આ લેક્ચર જોઈએ, તો આ લેક્ચરમાં આપણે ફરી વખત રિવિઝન કરી લઈએ કે જેથી તમને કંઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ સોલ્વ થઈ જાય. તો રમતગમતમાં શું છે, તો રમતગમતમાં જે Under-18 જે મહિલા હોકી છે તો એમાં હરિયાણા છે એ ખેલો ઇન્ડિયા યુથ ગેમ ક્વોલિફાયરનો ખિતાબ જીતી લીધું છે. ત્યાર પછી આપણે NRDC વિશે જોઈએ, તો NRDC જે છે એ ઇક્યુબેશન સેન્ટરનું ઉદઘાટન એ ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર વિશે જોઈ ગયા કે આ જે કેન્દ્રો છે એની સંખ્યા હાલ 9000થી પણ વધારે થઈ ગઈ છે. ત્યાર પછી યોજના વિશે જોઈએ, તો યોજનામાં આપણે 2 વિભાગ જોયા. તો પહેલો વિભાગ છે કે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના, તો આ જે યોજના છે તો આ યોજના અંતર્ગત જે આદિવાસી વિસ્તાર છે તો એવા ગામોને પસંદ કરવામાં આવશે અને અંદાજિત 650,000થી વધુ ગામોને હાલ આવરી લેવાયા છે અને અંદાજિત 36,400થી પણ વધારે ગામો આ જે યોજના છે એ અંતર્ગત આપણે ધીમે ધીમે કરીને આવરી લેવાના છીએ. ત્યાર પછી કેન્દ્ર સરકાર છે તો એને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આજથી 1 વર્ષ માટે રાજ્યને અનાજ વિતરણ કરશે અને આ અનાજ વિતરણ અંદાજિત 81 કરોડ લોકોને આવરી લેવાના રહેશે. ત્યાર પછી રેલવે વિશેની વાત કરીએ, તો રેલવેમાં શું છે, તો રેલવે બોર્ડના જે નવા અધ્યક્ષ છે તો એમની ચૂંટણી થઈ ગઈ છે અને એમનું નામ છે શ્રી અનિલ કુમાર લાહોટી. તમે યાદ કરી લેજો મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, શ્રી અનિલ કુમાર લાહોટી એ રેલવે બોર્ડના નવા અધ્યક્ષ છે. ત્યાર પછી આપણે ટેકનોલોજી વિશેની માહિતી જોઈએ, તો ટેકનોલોજીમાં શું છે, તો પ્રધાનમંત્રી છે તો એમને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 108મી જે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ છે તો એને સંબોધિત કર્યા છે અને આજે
વિજ્ઞાન કોંગ્રેસ છે તો એનું જે થીમ છે એ ખૂબ જ આઈએમપી છે જે અંદર આપણે જીપીએસસી ની એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રોજેક્ટ જોયા તો પ્રોજેક્ટ શું જોયા તો અપસ્કેલિંગ અપ ધ મિત્રો માટે પ્રોજેક્ટ જોયા છે જે પ્રોજેક્ટ છે એ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા ફંડ કરવામાં આવશે તો એ ખાસ તમે જોઈ લેજો અને આજે અપસ્કેલિંગ આપદા મિત્રો છે તો એ 17 જિલ્લાઓમાં લાગુ પાડવામાં આવશે. ત્યાર પછી વિમોચન જોયું તો વિમોચન શું જોયું તો પાયાદમાં જે વિહળધામ છે તો એમાં જે વિસામણ બાપુ છે તેમની પોસ્ટલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વિશે જોઈએ કે હાલ G20 ની જે અધ્યક્ષ પદ છે તો એ ભારત પાસે છે અને ભારત છે એ આજે એક વર્ષનો સમય છે તો એમાં કુલ 200 બેઠકો કરવાનો છે. ત્યાર પછી બ્રાઝિલના નવા જે રાષ્ટ્રપતિ છે એ ચૂંટાઈ આવ્યા છે જેનું નામ છે લુઈસ ઇનાસિયો લુલા દા સિલ્વા, બરાબર. ત્યાર પછી આપણે નિધન જોયું તો નિધન કોનું જોયું છે તો ખ્રિસ્તી ધર્મના જે ભૂતપૂર્વ સર્વોચ્ચ વડા હતા પોપ એમેરાઇસ એમનું નિધન થયું છે. અને હાલના જે પોપ છે એ કોણ છે તો પોપ ફ્રાન્સિસ છે, એ હાલના પોપ છે જે વેટિકન સિટીના પ્રેસિડેન્ટ પણ આપણે ગણી શકીએ છીએ. મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો જેથી આપણે આમાં શું શું સુધારો કરી શકીએ તો એ આપણને ખબર પડે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ જય ભારત.